सर्वावतारी पूर्ण पुरुषोत्तम अपना सबना इष्टदेव स्वामीनारायण भगवान मंडलेश्वर परम पूज्य मंत स्वामी श्री अन्य वडील संतो संहिता पाठ में बिराजेला संतो तेमज संगीतकार संतो अन्य संतो तेमज कथा भी लाशी तमाम भक्तजनों ने मारा गणा गणा जय स्वामी नारायण। आज अपना आ मेलबर्न गाम में स्वामीनारायण भगवान बिराज्या एमने 5 वर्ष पूरा थता एमनो आज आपने उत्सव उजवी जया जई रहा छे। पंचाब्दी महोत्सव एमाय भक्तनो भाव एक सेटिंग करवो थोड़ो काम લખવું પડ્યું છે એમાં હું કહી આવશે બધું ભક્તનો ભાવ પ્રેમ જોતા હૈયું હરખાય છે ઠાકોરજી એ બિરાજ્યા છે અને તમામ ભક્તજનો ઉપર આપણા ઉપર અમિમય દ્રષ્ટિ વર્ષાવી રહ્યા છે। દરેક જગ્યાએ ફર્યા પણ અહીંનો આનંદ અહીંનો ભાવ પ્રેમ લાગણી જોતા હૈયું હરખાય છે એમાંય આપણા આ ઠાકોરજીના પાટોત્સવ પ્રસંગે ગ્રંથને પસંદ કરાયો છે પુરુષોત્તમ પ્રકાશ એવમ હરિબળ ગીતા જેના રચયિતા છે વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી જે અખંડ ભગવાનને ધારી રહેલા જ્યાં જુઓ તો એને ભગવાન દેખાય એવા સંત એના હૃદયમાં રહેલો મહિમા એ આપણને આજ નિષ્કુળાનંદ સ્વામી પોતાના મુખે આપને સંભળાવશે। પહેલા સત્રમાં મારા ભાગમાં પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ છે, તમે કોઈ સાંભળ્યો હશે વાંચ્યો પણ હશે, બહુ અદ્ભુત ગ્રંથ છે। એમ કહેવાય છે કે જેટલા શાસ્ત્રો આ પૃથ્વી ઉપર છે એનો સાર જો કહીએ ને તો એ પુરુષોત્તમ પ્રકાશ છે। મહારાજને પામવા માટેના અનેકાનેક સાધનો બતાવ્યા છે, એ સાધનોમાં જો મહિમા ન હોય ને તો એ સાધન ફળરૂપ થતા નથી। શાક સરસ મજાનું બનાવ્યું હોય અંદર એક નમક ન નાખે, મસાલા બધા નાખે, સમજે ને, ગાભાનો મસાલો, દાબેલીનો મસાલો, એ જાત જાતના મસાલા નાખે, પણ એક નમક ન હોય તો હે કેવું લાગે, મીઠું લાગે ને, કેવું લાગે, હે ખારું મોરું ને, ખાધું છે ને, એમાં પુરુષોત્તમ પ્રકાશ એક ભગવાનનો મહિમા જીવને મહિમાથી જ શરીરમાં આમ આત્મામાં કેફ ચડે છે,
જે વસ્તુની ઓળખ થઈ એ વસ્તુમાં પ્રેમ બહુ જાગે, ખબર છે તમને, બહુ પ્રેમ જાગે. પ્રેમ જગાવવા માટે જ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞાથી આ ગ્રંથની રચના કરી છે. બહુ અદ્ભુત આ ગ્રંથ છે. સૌ કોઈ ભક્તિ કરે છે, પણ ભક્તિમાં જો પ્રેમ ન હોય, આ ભક્તિમાં જો મહિમા ન હોય, સમજણ ન હોય, તો એ ભક્તિ છે ને નકામી કહેલી છે. એ ભક્તિથી ફળ જોઈએ, એ ફળ મળતું નથી. પ્રયત્ન કરવા છતાં પણ જો ફળ ન મળતું હોય, સુખ ન મળતું હોય, તો એ કોઈ સાધન કરે નહીં. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આ પુરુષોત્તમ પ્રકાશમાં બહુ અદ્ભુત આ મહિમા ભરેલો છે. આ પુરુષોત્તમ પ્રકાશ, પુરુષોત્તમ એટલે ભગવાન, ભગવાનનો પ્રકાશ, ભગવાન કેવા છે, ભગવાનનો સ્પર્શ કેવો છે, અને ભગવાનનો સ્પર્શ થયેલા પદાર્થો કેવા છે, એ બધી વાતો આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર બતાવેલો છે. આ ગ્રંથને સાંભળતા આપણને એમ થાય કે હવે કોઈ કાર્ય કે કોઈ સાધન કરવાની જરૂર નથી. હે આજ આવ્યો આનંદ અંગ, ઉમંગ યોરયતી, આજ આવ્યો આનંદ અંગ, ઉમંગ યોરયતી, અતિ પડ્યો મોટો સત્સંગ, કોઈ સંત
સ્વામી ના હૈયામાં જે આનંદ હતો એ સ્વામીએ પોતાના પદમાં આજ વર્ણવ્યો છે. સ્વામી કહે છે, આજ મને મોટો સત્સંગ મળી ગયો. મોટો સત્સંગ, હો એ કયો સત્સંગ? ઊંઘ ના આવી જાય. કયો સત્સંગ મળ્યો? મોટો સત્સંગ મળ્યો. કયો? મોટો. મહારાજ ગઢપુરમાં બેઠા હતા, સત્સંગની વાત કરી. સત્સંગ એવી વસ્તુ છે, જન પ્રત્યે જીવન કહે જેને જેટલો સત્સંગ તેને તેટલા પાપનો થાય બાહેર ભીતર ભંગ. જેને જેટલો સત્સંગ મળ્યો એના પાપ બધા જાય. એવો સત્સંગ સ્વામી કહે છે આજ મને મળ્યો છે. અને લેવા સુખ સમાગમ સાર નથી કોઈ સંત જેવા. જાને કાંઈ સુખ જોઈતું હોય ને તો એ સત્સંગ સિવાય ક્યાંય મળે નહીં. જે શાસ્ત્રમાં એંધાણ આપ્યા છે એ એંધાણ એવા સાચા સંત આ પૃથ્વી ઉપર વિચરણ કરે છે. એને જો કોઈ પામી જાય તો એનો જીવ ભગવાન સુધી પહોંચી જાય છે અને અવિનાશી સુખને એ પામે છે. સ્વામી કહે છે આજ મને મોટો સત્સંગ મળ્યો છે, મને બહુ આનંદ છે, મારું ચિત્ત એમાં ચોટી ગયું છે. ભક્ત્યાનુવૃત્યા હરિ કૃષ્ણ મીશમ યસ્તોષયામાસ વિરક્ત મૂર્તિઃ તદ્ભક્તિ વિઘ્ન પ્રતિબોધ દક્ષમ તમ નિષ્કુલાનંદમહં નમામિ. હવે આપણે ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામીએ જે મંગલાચરણ કરેલું છે એના બે દોહા આપણે ગાઈશું, સાંભળીશું. સૌ પ્રથમ સ્વામી ગ્રંથ લખે છે, મહારાજને યાદ કરે છે. ભક્તિ ધર્મ સુત શ્રી હરિ હે સહજાનંદ સુખરૂપ વિનય સહિત વંદન કરું હે પાવન પરમ અનુ ચિંત વિચરણ નખ ચંદ છટા લખ્યુર અમિત પ્રતાપ વંદો વિઘ્ન વિનાશ કર હરણ વિપત અણમા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સજાનંદ સ્વામીને હું પ્રણામ કરું છું, વંદન કરું છું. ભગવાન કેવા છે? સુખરૂપ છે, પરમ પાવન છે, અનુપ છે. ધર્મ ભક્તિના પુત્ર એવા શ્રીહરિ સજાનંદને હું વંદન કરું છું. એ સજાનંદ સ્વામીના ચરણ કમળને મારા ઉરમાં લખી એમનો અમિત પ્રતાપ જે આપ જગતમાં પ્રસિદ્ધ છે એવા એ સજાનંદ સ્વામી વંદુ વિઘ્ન વિનાશ કર તમામ વિઘ્નોને દૂર કરનારા હરણમાપ હરણ વિપત અણમાપ એવા સજાનંદ સ્વામીને હું વંદન કરું છું. એ ભગવાન કેવા છે? ત્રિવિધ તાપ અજ્ઞાન તમ કડી મળ મત કરચો. ત્રણે તાપને દૂર કરનાર છે, આધિ વ્યાધિ અને આધિ વ્યાધિ. હા, એમ બોલતા આવજો, નહીંતર ઊંઘ આવી જશે. ટાઢો પોર છે ને એમ પાછું ભગવાનની મહિમાની વાતો આવશે ને બહુ ઊંઘ આવશે. સમજે ને? માખણ ખાય, ખાઈ ખાઈને કેટલું ખાય? ઘી ઘી કેટલું પીએ? કયો હે લોટો? એક કિલો, બે લીટર? કેટલું પીવાય? ઘણું પીવા જાય તો શું થાય? ઝાડા થઈ જાય ને? હા, આ ભગવાનનો મહિમા છે, પચાવો બહુ અઘરો છે. એટલા માટે આમ થોડાક
સજાગ રહો એટલે હું પૂછતો આવીશ. જાને તમને ઉપાધિ છે? ઉપાધિ છે? બોલો બોલો. નથી? કુટુંબ પરિવાર પોષવાની કે આપ પૈસા કમાવાની ઉપાધિ નથી? છે ને? આધિ, વ્યાધિ બધું છે એની. જો ભગવાન છે ને આધિ વ્યાધિ અને ઉપાધિને દૂર કરનાર છે. એટલે ભગવાનની શરણાગતિ હોય ભલે ઉપાધિમાં બેઠા હોય પણ નિંદર શાંતિથી આવી જાય ને, એ ભગવાનનો સંબંધ છે. એ સત્સંગ એટલું કામ કરે એટલે ભગવાન ત્રણેય તાપને દૂર કરનાર છે. અજ્ઞાનતમ અજ્ઞાનને દૂર કરનાર છે. આપો વાણી રસભરી વિમલમતિ અવિનાશ, ચરણ વંદી આદર કરું હે પુરુષોત્તમ પ્રકાશ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હે પ્રભુ મને એવી વાણી આપો રસભરી. જાણે રસભરી વાણીઓ, વાણી બધાની હોય છે, વૈખરી વાણી હોય, તુચ્છ વાણી હોય, પછી અપશબ્દ વાણી તમને આવડે કે ના આવડે? હે વાણી, વાણીમાં કેટલો ફરક છે. એક વાણી સન્માન કરાવે અને એક વાણી માર ખવરાવે. લ્યો એ જ વાણી છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી મહારાજ પાસે માગે છે કે હું આ ગ્રંથની રચના કરવા બેઠો છું તો મને રસભરી વાણી આપજો. રસભરી હો, એ કયો રસ? હે મહારાજ, તમારા મહિમાવાળી, તમારી ભક્તિવાળી મને એવી વાણી આપજો જેથી કરીને હું આ ગ્રંથ પરિપૂર્ણ કરી શકું. ચરણવંદી આદર કરું પુરુષોત્તમ પ્રકાશ. મહારાજને પ્રાર્થના કરી પછી નિષ્કુળાનંદ સ્વામી સંતો અને ભક્તોને પણ પ્રાર્થના કરે છે. જાણે તો મનોમન આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ અને સંતોને અને ભક્તોને પણ પ્રણામ કરીએ. નિષ્કુળાનંદ સ્વામી સંતો પાસેથી એક પ્રાર્થના કરે છે, બહુ સરસ પ્રાર્થના છે, અને ભક્તો પાસેથી પણ પ્રાર્થના કરે છે. બહુ અદ્ભુત સ્વામીએ ચોપાઈમાં શબ્દો લખ્યા છે. રચો ગ્રંથ પ્રગટ ગુણ જુક્ત રે, કૃપા કરો હરિ જન મુક્ત રે. રચો ગ્રંથ પ્રગટ ગુણ જુક્ત રે, કૃપા કરો હરિ જન મુક્ત રે. રચો ગ્રંથ પ્રગટ ગુણ જુક્ત રે, કૃપા કરો હરિ જન મુક્ત રે. રચો
નિષ્કુળાનંદ સ્વામી સંતો ભક્તોને પ્રાર્થના કરે છે કે હે ભક્તો, હે મુક્તો, મારા ઉપર એવી કૃપા મીઠી દ્રષ્ટિ વરસાવજો જેથી કરીને આ ગ્રંથ છે હું પૂરો કરી શકું. કારણ કે જેને નિગમ નેતિ નેતિ કહે, મનવાણી પહોંચે નહીં વિચાર, અગમ જેને નેતિ નેતિ કહે છે એને હું મારી અલ્પ બુદ્ધિથી એમનો મહિમા ગાવા જઈ રહ્યો છું. તો હે સંતો, હે ભક્તો, હું અમાપનો માપ લેવા જાઉં છું, તો મારા ઉપર કૃપા કરજો જેથી આ કાર્ય પરિપૂર્ણ થાય. સંતો ભક્તોની પ્રાર્થના કરી છે. હવે નિષ્કુળાનંદ સ્વામી મૂળ ગ્રંથની શરૂઆત કરે છે. ઠેઠ ધામથી આ લોક સુધી આખું વર્ણન સ્વામી હવે કરે છે. ઠેઠ અક્ષરધામથી મહારાજને આ ભૂમંડળમાં પધરાવવા છે, તો અક્ષરધામની અંદર ભગવાન બિરાજમાન છે, તો એ ધામ કહેવું છે. જે ધામની અંદર આપણે બધાને જવું છે એવી આશાઓ લઈને બેઠા છીએ અને એના માટે જ આપણે સત્સંગ કરીએ છીએ, તો ધામ કેવું છે જોયું છે? હે, જોયું છે ધામ? હલો, ધામ જોયું છે? હે, જોયું છે? તમે તમારું ઘર જોયું છે એટલે ઘરે તમે પહોંચી જાઓ છો. જો ધામ જવું છે પણ જો જોયું ન હોય તો મળે નહીં, બીજા રસ્તામાં ચાલ્યા જાય. ઘણા લોકો કહે ને, આ બીજા ધામમાં ગયો, આ ગામમાં ગયો, એટલે ધામનું સ્વામી વર્ણન કરે છે. એ ધામ કેવું છે બહુ સરસ વર્ણન છે. જ્યાં રહે છે સદા સુખકારી, વર્ણવું તે મૂર્તિ સંભારી. એ ધામનું વર્ણન કરું છું જ્યાં અખંડ ભગવાનનો નિવાસ છે, જ્યાં અનંત અક્ષર મુક્તો જેની અખંડ સેવામાં રહ્યા છે, એવા ધામનો દે ધામનું વર્ણન સ્વામીએ કરે છે. શ્રી ગોલોક ધામ મોજાર, અક્ષરધામ છે હરિનું સાર, કોટી રવિ શશી તડિત અન્નડ છે તેજના તેજથી અતિ નિર્મળ. ગોલોકના મધ્યની અંદર અક્ષરધામ છે. એ કેવું છે? કોટી રવિ શશી તડિત અન્નડ, કરોડ સૂર્ય, કરોડ ચંદ્રમા, કરોડો વીજળી, કરોડો અન્નડ અગ્નિ, તેમના તેજથી અતિ નિર્મળ છે. જો આ ભૂમંડળમાં એક સૂર્ય દાદા છે, કેટલો પ્રકાશ કરે છે, એવા કરોડ સૂર્ય ભેગા થાય,
કેટલો પ્રકાશ થાય હે. એક સૂર્યથી આપણે ત્રાસી જઈએ છીએ, કેટલી ગરમી થાય છે જાણે. આ તો કરોડો સૂર્ય સમાન એવું ભગવાનનું ધામ છે પ્રકાશમાં. એ છે પરમ દિવ્ય અતિ શ્વેત સચ્ચિદાનંદ રૂપ નિકેત, જેને બ્રહ્મપુર કહે અમૃત ધામ, પરમ પદ આદિ અનંત નામ. એ દિવ્ય છે, બહુ પ્રકાશ હોવા છતાં પણ કોઈને એ પ્રકાશ નડતર રૂપ નથી થતો. શીતળ અને શાંત તેજની ઉપમા નવ દેવાય, એમાં હું રહું દ્વિભુજ દિવ્ય સદા સાકાર, એવા તેજની અંદર ભગવાન બેઠા છે એવું ધામ છે. કેવું છે? કોટાન કોટી રવિચંદ્ર તણો પ્રકાશ, ખદ્યોત તુલ્ય ન જણાય જ જે નિપાશ. જેને સદૈવ શ્રુતિ બ્રહ્મપુરી કહે છે મુક્તો અનંત, પણ અક્ષર જ્યાં રહે છે. જે મહારાજની અખંડ સેવામાં સદાય મુક્તો સેવામાં રહ્યા છે એવું એ ભગવાનનું એ ધામ છે. અને એ ધામની અંદર ભગવાન રહેલા છે. એ ભગવાન કેવા છે એમની મારા સ્વામી વાત કરે છે. કારણ કારણ કળા વિકળ વિકાશ અંતર જામી નિર્ગુણ સ્વયં પ્રકાશ, એ છે સ્વતંત્ર સર્વાધાર એવા ભક્તિ ધર્મના કુમાર. એ ધામની અંદર ભગવાન દ્વિભુજ દિવ્ય સદા સાકાર બિરાજે છે. એ કારણના કારણ છે, કારણના કારણ હો. અને અંતર્યામી છે, સ્વયં પ્રકાશમાન છે અને નિર્ગુણ છે, સ્વતંત્ર છે અને સર્વાધાર છે. બધાના આધાર એક ભગવાન છે. અનંત કોટી મુક્ત બ્રહ્મરૂપ તેમની ઉપાસ્યા યોગ્ય છે. જેમની ઉપાસના કરી રહ્યા છે એવા અક્ષર મુક્તો અનંત કોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ સ્થિતિ લય કહીએ તેહ. ભગવાન ત્યાં બેઠા થકા જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે. આ એક એની લીલા છે. એવા ધર્મ કુંવર કીર્તાર માયા પુરુષ કૃતાંત નાદી પ્રધાન પુરુષ મહતત્વતાર, એ આદિ અનંત શક્તિધાર એના પ્રેરક ધર્મ કુમાર, તમામ શક્તિઓના પ્રેરક ભગવાન છે. અનંત કોટી બ્રહ્માંડના જે સ્વામી રાજાધિરાજ છે, સદા કિશોર મૂર્તિ શોભાના ધામ છે, પરમ પાવન પૂર્ણ કામ છે, એવા એ ભગવાન શ્રી હરિ સજાનંદ સ્વામી ત્યાં અક્ષરધામમાં બેઠા છે. દેખી કોટી રવિપતિ લાજે, મેઘ નવીન શ્યામ છબી છાજે, ભક્ત વસલ મહાભયહારી એવા ધર્મ કુંવર સુખકારી. ભગવાન દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન છે અને ભગવાનની અલૌકિક એમની શોભા છે. મેઘ શ્યામ એમનું શરીર છે, ભક્ત વસલ છે, ભયને દૂર કરનારા છે. કરોડ કામદેવ એ ભગવાનનું મુખ જોઈને શરમાઈ જાય છે એવો ભગવાનનું રૂપ છે. એવા ભગવાન ત્યાં અક્ષરધામમાં બિરાજમાન છે. સુંદર મૂર્તિ શ્રી હરિ લાવણતાનું ધામ, દયા સુધા પૂરિત નયન નટવર છબી ઘનશ્યામ. નિષ્કુળાનંદ સ્વામી મહારાજ અક્ષરધામમાં બેઠા છે એની મૂર્તિની વર્ણન, મૂર્તિની શોભા, એ મૂર્તિનું વર્ણન લખતા સ્વામી કહે છે ભગવાન કેવા છે. દયાના સાગર છે, પૂરિત નયન, નટવર છબી ઘનશ્યામ. ભગવાનના નેત્ર છે ને અતિ કોમળ છે, અતિ કોમળ છે. માણસના ઘણા હોય જુદા જુદા નેત્ર હોય, સમજે ને,
ઘણા કોડા ફાળે ઘણા નામ કી કી ઊંજી જડી જાય ગુંડા લાગે. ભગવાનનું કોમળ નયન છે, કોમળ નયન હો. એને જોતા ભક્તની અંદર પ્રેમ જાગે એવા નેત્ર છે મહારાજના. તમે દર્શન કર્યા છે ઘનશ્યામ મહારાજના? કેવા નેત્ર જે કર્યા છે હે, કેવા કરુણા રસથી ભરેલા છે, એટલી અંદર લાવણ્યતા ભરેલી છે, એટલો પ્રેમ ભરેલો છે, એટલી કરુણા ભરેલી છે મહારાજના નેત્રમાં. અને એ નેત્ર તો કેટલાયના હૃદય વિંધી નાખ્યા છે. જાને પ્રેમાનંદ સ્વામી કે વ્રજવનિતાના અંતરને ભેદી નાખ્યા છે. વ્રજવનિતાના જ્યારે વૃંદાવનમાં એ ભગવાન વિહાર કરતા હતા, હજારો ગોપીઓના હૃદયને ભેદી નાખ્યા છે. અને એ ભગવાન બંસુરી વગાડે અને તમામ ગોપીઓ પોતાના ઘરકામ છોડી અને ભગવાન તરફ દોડી જાય. એ આ નેત્રનું આ કમળ છે. શોભા કીર્તિ ઉદારતા અનંત ભુવની આય, ઉમંગ ભરી ઉદે થઈ નવ નિરદ તનમાય, નવરસ નવ મૂર્તિ ધરી આણી અનુપહેત, સજળ જડદ શ્યામ તનુ મન કર્મ કર્યું નિકેત, વસ્યાવાસ જુગતે કરી નવરસ નવે તનુ, પ્રકાર ભ્રકુટી નેત્ર મુખાસતી ગતિ ઉર્તન બાહુ ઉદાર. નવરસને મહારાજે એની સેવા આપી છે. નવરસ, એ નવરસ આ પૃથ્વી ઉપર મહારાજે મૂકેલા છે અને એ નવરસને મહારાજે સેવા આપી છે. શરીરમાં નિવાસ સ્થાન આપ્યું છે. નવરસને જાણી નિજ દાસ, આપ્યો નિજ તન માહી નિવાસ. મહારાજે પોતાના શરીરમાં નિવાસ આપ્યો છે. રુદ્રવીર ભયાનક તીન વસે ભ્રકુટી માહી પ્રવીણ. મહારાજે પોતાની ભ્રકુટીમાં રુદ્ર, વીર અને ભયાનક આ ત્રણને ભ્રકુટીમાં નિવાસ સ્થાન આપ્યો છે. જ્યારે મહારાજ કરડી દ્રષ્ટિ કરતા ભ્રકુટી આમ ઊંચી ચડી જતી, એ ભયાનક એ ત્રણ રસને મહારાજે ભ્રકુટીમાં નિવાસ આપ્યો છે. રસ શૃંગાર વસે તનમાહી, કરુણા શાંતિ નેણે સુખદાયી, રસ હાસ્ય ને અદભુત કાવે, હસે ચિત હરી હે તે બોલાવે. શૃંગાર રસ શરીરમાં આપ્યો છે, કરુણા શાંતિ નેત્રમાં આપ્યો છે અને હાસ્ય રસ મુખમાં આપ્યો છે. રસ વિશે અસુર રહ્યા મોહી, હરિના દિવ્ય ચરિત્રને જોઈ. આ રીતે મહારાજે નવરસને પોતાના શરીરમાં નિવાસ સ્થાન આપ્યો છે. મહારાજે અલંકારો પહેર્યા છે. અલંકારો વિશેની વાત નિષ્કુળાનંદ સ્વામીએ લખે છે. એવા અદ્ભુત અલંકારો મહારાજે પોતાના શરીર ઉપર ધારણ કરેલા છે. રસ અલંકાર તે વિનાય, હરિનું રમણીય રૂપ સદાય. અનંત અલંકારો મહારાજે ધારણ કરેલા છે તો સ્વામી એમ કહે છે, પણ એ અલંકારોથી મહારાજની શોભા નથી. અલંકારોથી મહારાજની શોભા નથી, પણ રસ અલંકાર તે વિનાય, હરિનું રમણીય રૂપ સદાય. એના વિના પણ મહારાજનું રૂપ છે ને બહુ રમણીય છે. આપણે અલંકારો ધારણ કરીએ તો આપણે શોભાવાળા બનીએ ને, આપણે રૂપાળા થઈએ, પણ ભગવાનનું વિરોધી છે, ઉલટું છે. મહારાજ દાગીના પહેરે કે ન પહેરે, પણ એ તો રૂપાળા જ છે ને. કરે ગ્રહણ જ્યારે કીર્તાર, શોભા પામે રસને અલંકાર.
મહારાજ જ્યારે અલંકારો અને વસ્ત્રો ધારણ કરે છે ત્યારે અલંકારોની અને વસ્ત્રોની શોભા વધે છે. અને આપણે અલંકારો ધારણ કરીએ, કપડાં પહેરીએ જાત જાતના, તો આપણી શોભા વધે. પણ મહારાજનું જુઓ, મહારાજ એ ધારણ કરે છે તો કપડાની અને અલંકારોની શોભા વધે છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ પોતાના પદમાં ગાયું છે, મહારાજ કૌસ્તુભ મણી કંઠમાં રાખતા, સદા એની માટે પહેરતા. કાના તારો કંઠ કહ્યા મન આવે રે, કાના તારો કંઠ કહ્યા મન આવે રે. મહારાજે કૌસ્તુભ મણીને કંઠમાં ધારણ કર્યો છે, પણ એ કૌસ્તુભ મણીથી મહારાજનો કંઠ નથી શોભતો, પણ કંઠથી એ કૌસ્તુભ મણીની અલૌકિક શોભા છે. એવા મહારાજ રૂપાળા છે, અલંકારો ધારણ કરે છે તો એમની શોભા વધે છે. સદા પૂર્ણ કામ મોરાર કરે ભક્ત ભાવે અંગીકાર. મહારાજને કોઈ દાગીના કે ભારે ભારે વસ્ત્રો પહેરવાની કોઈ જરૂર હોતી નથી, પણ પહેરે છે એક ભક્તની ભાવ ના પૂરી કરવા માટે, ભક્તના પ્રેમને સ્વીકારવા માટે, એ ભક્તનું કામ કરવા માટે, એ જીવનું કલ્યાણ કરવા માટે મહારાજ ભારે ભારે વસ્ત્રો અને અલંકારોને ધારણ કરે છે. ભક્તને એમ થાય કે આ સરસ મજાનો હાર મારા મહારાજના કંઠમાં પહેરાવું અને મહારાજ રૂપાળા લાગે. જાણે મહારાજ રૂપાળા છે, પણ મહારાજ થકી એ કંઠની શોભા, એ હારની શોભા વધે. એટલા માટે મહારાજ ભક્તના ભાવને, ભક્તના હૈયાને મહારાજ પોતાના હૈયામાં એ ધારણ કરે છે. માત્ર ને માત્ર એમના ભાવને સ્વીકારવા માટે, એમનું કલ્યાણ કરવા માટે. કોટી કામ તણી છબી છાજે, હરિનું હસવું જરા જોઈ લાજે, હરિના દિવ્ય વસ્ત્રને જોઈ લાજે, તડિત જામી કર દોઈ. કોટી કામ તણી છબી લાજે, જો મહારાજની અલૌકિક શોભા છે. મહારાજનું હસવું છે ને, થોડાક આમ મંદ મંદ હસતા હોય, એ હસવું જોઈને કરોડ કામદેવ શરમાઈ જાય છે, એવું ભગવાનનું હસવું છે. વીજળી પણ શરમાઈ જાય એવા ભગવાનના વસ્ત્રો છે, એવા મહારાજ વસ્ત્રો ધારણ કરે છે, એ વસ્ત્રોને જોતા વીજળી પણ શરમાઈ જાય છે. હરિના અમૂલ્ય આભૂષણ જોઈ રહ્યા સુર નર મુનિજન મોઈ, કરણે કુંડળ મકરાકાર મહાતેજ તણો અંબાર. નિરખી લાજ પામ્યા વારંવાર, વસ્યા સસી રવિ ગગન મોજાર, શોભા સાગર શોભાના ધામ, ભક્ત વસલ દિન બંધુ નામ. મહારાજ સરસ કર્ણમાં કુંડળ ધારણ કરેલા છે મકરાકાર, મહા તેજ તણો અંબાર, હા એવા પ્રકાશમાન એ કુંડળ છે. એ નિરખીને ચંદ્રમા સૂર્યદેવ એ પણ શરમાઈને આકાશમાં સમાઈ જાય છે, એવી ભગવાનની અલૌકિક શોભા છે. મહારાજની મૂર્તિ અલૌકિક છે અને એની શોભા જોતા એ ભક્તના, એ જીવોના મન એમાં લોભાઈ જાય છે, એવી મહારાજની અલૌકિક મૂર્તિ છે. ભલા ભક્તજનો, સમય પૂરો થાય છે તો માત્ર હવે એક છેલ્લું મહારાજની મૂર્તિનું વર્ણનનું કીર્તન આપણે ગાઈ. મનની વૃત્તિ મહારાજના ચરણમાં,
આપણે પરોવીએ, અરે સંભારી સંભારીને કીર્તન ગાજો અને બોલજો. કે મને પ્યારી લાગી મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. મને પ્યારી લાગી મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. ઘુમ ઘુમ નો ચાંદ લો કુમનો ચાંદ લો ને ભાલ તિલક વજે, કુમ કુમનો ચાંદ લો ને ભાલ તિલક વજે, કુમ કુમનો ચાંદ લો ને ભાલ તિલક વજે. હાર તમે ભાળો એ બ્રહ્મણા બોલાવી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં જીત દઈ,
પ્રકાશ સ્વામી જ ભણે છે એટલે એ આપણે 32 રાગણી નામ સંભળાવશે. હા, એમનું કામ જ એ છે એટલે એમનો અનુભવ છે અને વક્તાશ્રી હિંટ પણ આપી. અત્યારે આપણી વચ્ચે, જો કે આજે આપણે ધ પાવર સેશન છે અને આપણું આ લાસ્ટ પાવર સેશન છે એટલે 10 વાગે પાવર સેશન શરૂ કરીશું. અને તમે બધા પાવરમાં હો કે ડિસ્ચાર્જ થઈ ગયેલો હે છો ને? ન હોય તો ભરવાનું હોય ને આજે, એમ હોય તો હા, ન હોય તો જેને હોય એને વધારે વધારવાનો, જે નથી એનું ભરવાનું છે આજે. તો 10 વાગે પાવર સેશન છે. તો પાવર સેશન પહેલાં આપણા સૌમાં સરસ મજાનો પાવર ભરવા માટે તમારા આમ નાના કહેવાય ને, 1.5 મોટરો પણ 5 કામ કરે એવા બડુકા સંત છે, એવા શાસ્ત્રી સ્વામી અક્ષરમુનિ સ્વામી પધારશે અને સરસ મજાની વ્યાખ્યાનમાળા આપણને સંભળાવશે. તો પુષ્પહારની જે સેવા કરે છે એ પુષ્પહાર સમિતિના કન્વીનર દિનેશભાઈ કાનજીભાઈ રાગવાણી પુષ્પમાળા લઈને આવશે અને વક્તાશ્રીનું પૂજન કરશે. દિનેશભાઈ પધારો. શાસ્ત્રી સ્વામી અક્ષરમુનિ સ્વામીનો ટૂંકો પરિચય આપું. અત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાપરના તેઓ સંચાલક છે, સાથોસાથ ભુજ મંદિરના સંતોમાં એક સંતે શાસ્ત્રી સ્વામી સત્યપ્રસાદ સ્વામી PhD કર્યું અને એના પગલે ચાલવા માટે પૂજ્ય સ્વામી પણ અત્યારે PhD એડમિશન મેળવી લીધું છે અને તેમનું PhD પહેલું વર્ષ ચાલુ છે. ભુજ મંદિરના 2 સંતો અત્યારે PhD કરે છે, એક શુકમુનિ સ્વામી જેમને તમે ઓળખતા હશો, ઓળખ્યા જોયા તમે એમને? જોયા છે, હજી વિચારે તા. નવીનભાઈ સુકમુનિ સ્વામી જોયા? નથી ખબર? લો આ મારા લેવા એ બધા. તમે અશ્વિનભાઈ સુકમુનિ સ્વામી જોયા? ખબર હે એમ? અશ્વિનભાઈને ખબર હે, બીજાને ખબર છે ભાઈ સુકમુનિ સ્વામી? નથી ખબર? દિનેશભાઈ ખબર હે? દિનેશ સુકમુનિ સ્વામી કેવા લાગે? મારા જેટલા હશે કે મોટા? મારથી નીચા હે. બરાબર હે, સરસ ઓળખાણ છે. સંતોની ઓળખાણ હોવી જોઈએ. હમણાં જ આવ્યા હતા લગભગ, નહીં 2 વર્ષ પહેલાં ને? 2 વર્ષ થઈ ગયા સ્વામી, 2 વર્ષ પહેલાં આવ્યા હતા હે? 6 મહિના પહેલાં આવ્યા હતા. સાચું ખબર તો પડી જોઈએ ને, આપણે ગપ્પા મારેલા સાચું સ્વામી. અહીંયાના માણસો આપણને ઉલ્લું બનાવવા બહુ હોશિયાર એટલે આપણે જરી ના સાચું. જોકે હમણાં 3 સંતો આવેલા, પૂજ્ય પરમહંસ સ્વામી, એમની સાથે ભક્તિ પ્રકાશ સ્વામી અને એમની સાથે સુકમુનિ સ્વામી, વિદ્વાન સંત છે. તો એ અને સુકમુનિ સ્વામી તથા આ અક્ષરમુનિ સ્વામી આખું મુનિ મંડળ છે. બાલકૃષ્ણ સ્વામીના મંડળના બધા સંતો છે. બંને સંતો PhDમાં એડમિટ થયેલા છે અને PhD કરી રહ્યા છે. તો આજે આપણને વ્યાખ્યાનમાળાનું રસપાન કરાવશે શાસ્ત્રી સ્વામી અક્ષરમુનિ સ્વામી. શ્રીવાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિ ધર્મતનયમ શરણમ પ્રપદ્યે ત્વાં ભક્તિ ધર્મતનયમ શરણમ પ્રપદ્યે યદ પાંગ પરિસ્પંદેન વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સોયમ વિજયતે તરામ સોયમ વિજયતે તરામ ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ સર્વાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ સહજાનંદ સ્વામી મહારાજની જય.
બધા ભક્તજનોને ભાવ ભર્યા જય શ્રી સ્વામિનારાયણ. અદ્ભુત પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથાનું શ્રવણ કર્યું. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર પરાત્પર પુરુષોત્તમ નારાયણ જે ભગવાન છે એના મહિમાનો પ્રકાશ કરેલો છે. એ ભગવાનને પામવા માટે ઈ જ પુરુષોત્તમ નારાયણે એક સંતને માધ્યમ બતાવ્યું છે. જ્યાં સુધી આપણે સંતના મહિમાને સમજશું નહીં ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણનો મહિમા ક્યારેય પણ સમજી શકવાના નથી. કોઈ બી જીવાત્મા મહાત્મા રૂપી સંતને મળ્યા વિના પરમાત્માને પહોંચી શકતો નથી. એ મહાત્મા એવા જે સંત એના મહિમા વિશે આજે આપણે થોડું શ્રવણ કરશું. એ પણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિના વચનામૃતના આધારે. વચનામૃતથી આપ સૌ કોઈ વાકેફ છો. એક નાનકડું વચનામૃતનું વાંચન કરી અને સમયને આધારે એના ઉપર આપણે થોડુંક ચિંતન કરશું. સ્વામિનારાયણ હરે. સંવત 1881ના શ્રાવણ સુધી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખાર વિંદે વિરાજમાન હતા અને શ્રીજી મહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ચાર વેદ પુરાણ ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે, જે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે જેવું પુત્ર ઉપર છે કે જેવું મા બાપ કે ભાઈ ઉપર છે તેવું હેત રાખવું. તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે અને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી. અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે ઋણે ગુણે કરીને યુક્ત હોય પણ જો તેણે લગાર એક કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં. એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે તેવું તે ભગવાનના ભક્ત ઉપર કહેવાય જ નહીં, ત્યારે એનું કલ્યાણ પણ થાય નહીં. અને સંતનો મહિમા તો પ્રથમ કયો એવો મોટો છે. તે સંતની ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે પણ કોઈકને એમ ડગગાટ રહે છે મારું કલ્યાણ થશે કે નહીં થાય તેનું શું કારણ છે. એ ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી ને તેમની સેવા પણ તેણે કરી નથી અને આ જન્મમાં જ એનો નવો આદર છે તે આગલા જન્મમાં ફળશે. અને જેને પૂર્વ જન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં. અને કામ ક્રોધ લોભ સંબંધી ઘાટ તો કદાચિત રહે પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં. તે કોઈકને વચને કરીને ન મટે એમાં શું કહેવું. એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહીં. અને તેની દ્રઢતા તો જેવી નાથ ભક્તની છે કે જેવી વિષ્ણુદાસની હતી કે જેવી હેમરાજ સહાની હતી કે જેવી કાશીદાસને છે
કે જેવી ભાલચંદ્ર શેઠની હતી કે જેવી દામોદરને છે એવી દ્રઢતા હોય ત્યારે જાણવું જે આ પૂર્વ જન્મનો ભગવાનનો ભક્ત છે ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 59મું વચનામૃત થયું સહજાનંદ સ્વામી મહારાજની. જીવાત્માનું પરમ કલ્યાણ સેના વડે થાય છે એ વાત ભગવાન શ્રીહરિએ આ વચનામૃતની અંદર બતાવી. આ લોકની અંદર કદાચ કોઈ ગમે એવો બુદ્ધિશાળી જીવ હોય તો એની બુદ્ધિએ કરીને એનું કંઈ પરમ કલ્યાણ થતું નથી. કોઈક મોટો સત્તાધીશ હોય તો એ સત્તાએ કરીને પણ એનું કંઈ કલ્યાણ થઈ જતું નથી. અરે આપણે ગમે એટલા શાસ્ત્રો પૂરા એને કંઠસ્થ કરી નાખી, એની કથા પારાયણો કરી નાખી, એના દ્વારા પણ જીવાત્માનું પરમ કલ્યાણ ન થાય. પરમ કલ્યાણ એક એવી પ્રકારની સમજણ કેળવવી પડે છે, એ સમજણ દ્વારા એ કરીને એ જીવાત્માનું પરમ કલ્યાણ થાય. એ કેવી પ્રકારની સમજણ એનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણ અહીંયા આપ્યો છે. આપણા સંતો આ વચનામૃતને પરમ કલ્યાણનું વચનામૃત બતાવે ને જીવાત્માને માટે પરમ કલ્યાણ કયું છે તો ભગવાન શ્રીહરિ કહે 4 વેદ, 18 પુરાણ, ષટશાસ્ત્ર, રામાયણ, મહાભારત ઇત્યાદિ ઇતિહાસો આ સર્વેને વિશે એક જ વાત બતાવી છે. કઈ વાત? કે જીવને માટે પરમ કલ્યાણકારી જો કોઈ હોય તો એ ભગવાનના સંત. ભગવાનના સંત વિના બીજું કોઈ એના માટે કલ્યાણકારી નથી. હવે પરમ કલ્યાણના માર્ગની અંદર બે વસ્તુ સમજવાની હોય, એક છે મુક્તિ અને એક પ્રાપ્તિ. સામાન્ય રીતે આપણે પરમ કલ્યાણની વ્યાખ્યા એમ કહેતા હોય કે પરમ કલ્યાણ એટલે મોક્ષ થઈ જવું. આપણે બધા સત્સંગ ભજન કરીએ શેના માટે? તો કે મોક્ષ માટે. મોક્ષ એટલે શું? મોક્ષ કેને કહેવાય? છે કોઈનું નામ મોક્ષ અહીંયા કને? મોક્ષ બીજી ભાષામાં મુક્તિ. મુક્તિ એટલે છૂટવું. મુચ વિમોચને ધાતુમાંથી મુક્તિ શબ્દ બને છે મુક્ત થવું. કોઈ પણ પ્રકારના બંધન થકી આપણે છૂટી જઈએ એનું નામ મુક્તિ છે. વાસ્તવિકતાએ આપણે મુક્તિથી જ ધી એન્ડ માનવાનો નથી. મુક્તિ છે ને એ કાંઈ નથી. સામાન્ય રીતે જુઓ તો મુક્તિ એટલે કોઈ પણ એક પ્રકારના બંધન થકી મુક્ત થઈ જવું. મુક્તિની અંદર પ્રાપ્તિ આવી જ જાય આવો કોઈ નિયમ નથી. કાળ કર્મ ને માયાના બંધનની અંદર જીવાત્મા છે એના થકી મુક્ત તો ઘણા બધા થાય છે, પણ મુક્તિ થવાથી જ આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય એવો કોઈ સિદ્ધાંત નથી. મુક્ત તો ઘણા બધા થાય છે અને ગમે ત્યાં તેજમાં ગમે ત્યાં જઈને લીન થઈ જાય. મુક્ત થવું એ મોટી વાત નથી. મુક્ત થયા પછી ભગવાનની પ્રાપ્તિ થવી એ બહુ મોટી વાત છે. એટલે આપણે મુક્તિથી જ અટકવાનું નથી. મુક્તિ પછી એક પરમાત્માની પ્રાપ્તિ ત્યાં સુધી આપણે પહોંચવાનું છે અને એ પરમાત્માની પ્રાપ્તિ એ આપણને ભગવાનના સંત કરાવી આપે. એના સિવાય દુનિયામાં કોઈ ભગવાનની પ્રાપ્તિ કરાવી શકતું નથી. કોઈ ઉપાય જ નથી. એક ભગવાનના સંત છે એ જ જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે. એના સિવાય ભવ બ્રહ્માદિક જેવા દેવ હોય તો એ પણ ભગવાનની પ્રાપ્તિ કરાવી શકતા નથી. એટલે એવા સંત જેને મળ્યા છે ને એનું પરમ કલ્યાણ એવા સંતની જેને પ્રાપ્તિ થઈ એનું પરમ કલ્યાણ થઈ ચૂક્યું છે, અર્થાત કે એ ભગવાનને પામી ચૂક્યો છે. પણ એવા સંત વાસ્તવિકતાએ મળવા જોઈએ, પ્રાપ્તિ થવી જોઈએ. પ્રાપ્તિની અંદર પણ બહુ સમજવા જેવો એક ભેદ છે. સામાન્ય રીતે આપણે સંતને મળીએ છીએ, સંતો આપણને પ્રાપ્ત થયા એમ આપણે માનીએ છીએ, પણ સંત વાસ્તવિકતાએ ક્યારે પ્રાપ્ત થયા કહેવાય, ક્યારે મળ્યા કહેવાય, એ આપણે સમજવાનું છે. સંતો લૌકિક રીતે આપણી સાથે છે. અત્યારે આપણે આપણી દૃષ્ટિએ કરીને સંતોને જોઈએ છીએ, રહ્યા સંતોના વચનો શ્રવણ કરીએ છીએ, સંતોની સાથે ફરીએ, બધી ક્રિયાઓ સંતોની સાથે આપણે કરીએ છીએ, પણ એના થકી જ સંતની પ્રાપ્તિ થઈ ગઈ એમ માની લેવું. બસ હવે તો બાપ દાદાનો સત્સંગ છે, અમારા બાપ દાદાએ આ સંતોની સેવા કરતા હતા, અમે સેવા કરીએ છીએ એટલે અમારું કલ્યાણ પાકું છે.
ખાલી આટલો જ ભાવ હશે તો એના દ્વારા કલ્યાણ થઈ જ જશે એવો કોઈ સિદ્ધાંત નથી. જો એક દ્રષ્ટાંતથી આપણે વિચારીએ, ભગવાન શ્રી કૃષ્ણ છે, ભગવાન શ્રી કૃષ્ણ યદુવંશીઓને સગા સંબંધી સ્વરૂપે મળ્યા હતા. ઘણાને ભગવાન શ્રી કૃષ્ણ છે એ મામા થતા હતા, ઘણાને કાકા, ઘણાને મોટા બાપા, ઘણાના પિતા હતા, ઘણાના પતિ હતા. 56 કરોડ યાદવો હતા, પણ ભગવાન વેદ વ્યાસજી બધા યાદવોને ધિકાર્યા છે કે 56 કોટી યાદવો બધાને ધિકાર છે કે એને ભગવાન મળ્યા હતા સંબંધી રૂપે, છતાંય પણ ભગવાનને ઓળખી શક્યા નહીં. એ 56 કરોડ યાદવોમાંથી માત્ર ને માત્ર એક ઉદ્ધવજી મહારાજ, એને જ ખરા અર્થની અંદર ભગવાનની પ્રાપ્તિ થઈ હતી. બાકી શારીરિક ક્રિયાએ કરીને બધા સતત સહવાસમાં હતા, છતાંય પણ એને ભગવાનની પ્રાપ્તિ નથી થઈ. અને ઉદ્ધવજીને પ્રાપ્તિ થઈ હતી તો એ બે વચ્ચે શું ભેદ હતો એ સમજવાનો. આપણે શારીરિક ક્રિયાએ ભેગા છે, જુએ છે, સાંભળે છે, રમે જમે બધી ક્રિયાઓ સાથે કરે, પણ ઉદ્ધવજીને ભગવાન મળ્યા, બીજા 56 કોટી યાદોમાંથી કોઈને ન મળ્યા. કેવી રીતે? તો કે ઉદ્ધવજીને વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું હતું કે આ મારી સાથે જ રહે છે, મારા ભાઈ છે, મારા સખા છે, એ કૃષ્ણ છે, એ સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન છે, એમ એના સ્વરૂપને એને ઓળખ્યું ત્યારે એને ભગવાનની પ્રાપ્તિ થઈ. બાકી કોઈક બાપ માનતા હતા, ભાઈ માનતા હતા, સંબંધી માનતા હતા, એણે કરીને એને ભગવાનની પ્રાપ્તિ થઈ નથી. ભક્તો, એ જ વસ્તુ આપણે સમજવાની છે કે આપણને આ સંતો મળ્યા, આજે આવડી સંત સભાની અંદર સંતો વિરાજમાન છે. આપણા બાપ દાદાઓને સંતો મળ્યા હતા, એ રસોઈ પાણી દેતા, ધોતિયા ઓઢાડતા, આવા ઉત્સવ સમયમાં બોલાવતા અને સંત સમાગમ કરતા, એટલે આપણે એ જ પરંપરામાં છીએ, એ જ બધું કરીએ છીએ. તો બાહ્ય રીતે સંતો મળ્યા, પણ વાસ્તવિકતાએ સંતની પ્રાપ્તિ આપણને થઈ નથી. જેમ ઉદ્ધવજી મહારાજે સંતને, આ ભગવાન શ્રી કૃષ્ણને ઓળખ્યા, એમ જ્યારે આ સંતોના ગુણે કરીને, લક્ષણે કરીને આપણે સંતને ઓળખી, ત્યારે એ સંત આપણને વાસ્તવિકતાએ મળ્યા કહેવાય. તો આજે આપણને ભગવાન શ્રી નરનારાયણ દેવની કૃપાએ કરીને ભુજની અંદર સમૃદ્ધ સંતોનો વારસો, બ્રહ્માનંદ સ્વામીની દિવ્ય પરંપરાના સંતો, સંતોના નિયમ ધર્મની અંદર ચુસ્તપણે વર્તનારા સંતો, 200-200થી વધારે પવિત્ર જીવન છે જેના એવા સંતોની પ્રાપ્તિ થઈ. એક એક સંતને આપણે ત્યારે ઓળખ્યા કહેવાય જ્યારે એ સંતને આપણે ગુણે કરીને જાણી, ખાલી ઉપર છલી ક્રિયાએ કરીને જોઈએ તો એ સંત બાહ્ય રીતે મળ્યા કહેવાય, પણ એ સંત વાસ્તવિકતાએ કેટલી સાધુતાની મૂર્તિ છે, અંતરથી કેવા ગુણો ધરાવે છે, એ જ્યારે ઓળખીને એ સમજીએ ત્યારે એ સંતને ઓળખ્યા કહેવાય, અને ત્યારે એ સંત આપણું પરમ કલ્યાણ કરી શકે. તો આપણે 200-200 સંતોને તો વ્યક્તિગત નહીં ઓળખી શકીએ અત્યારે, પણ અત્યારે આપણને આપણા ઉત્સવની અંદર જે દર્શન દેવા માટે આવ્યા છે એવા સંતોનું જીવન આપણે જરીક જોઈએ. જોકે આપણી કચ્છની ભક્તજનો એક મર્યાદિત આપણો સત્સંગ છે અને મહારાજની પરંપરાને આપણે ચુસ્તપણે પાળનારાઓ છીએ. ભલે આપણો સંપ્રદાય પ્રગટનો સંપ્રદાય કહેવાય છે, પણ ભુજ પરંપરાની અંદર અદ્યાપી પર્યંત આપણે ક્યારે પ્રત્યક્ષ સંતોનું એટલું બધું મહિમાગાન કરતા નથી. અને વાસ્તવિકતા એક વસ્તુ જો વિચારીને, તો આપણે આજે એને કારણે મહારાજને બહુ વાલા થઈ છી રહ્યા, પણ દુનિયા દ્રષ્ટિની જોવા જાય તો એને કારણે આપણે કદાચ પાછળ રહી જઈએ, પણ મહારાજને બહુ વાલા થઈ છે. પણ પ્રગટ સંતનો જ્યાં સુધી આપણને ભક્તો મહિમા નહીં સમજાય ત્યાં સુધી મહારાજનો પણ મહિમા સમજાઈ શકવાનો નથી. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોનો આપણને સહેજે સહેજે મહિમા સમજાય એના માટે કોઈ આપણે વ્યાખ્યાનોની જરૂર હોતી નથી, કારણ કે એના જીવન કવન એટલા ઊંચા હતા. એ પ્રત્યક્ષ મહારાજને મળેલા સંતો, એનો મહિમા આપણા રગરગની અંદર ભરેલો છે. એવો જ મહિમા જ્યારે આ પ્રત્યક્ષ દર્શન આપતા સંતોનો સમજાય ત્યારે આપણો પરમ કલ્યાણ થાય. એવા જ સંતો આપણી સભાની અંદર વિરાજમાન પરમ પૂજ્ય સદગુરુ મહંત સ્વામી, કેવા એક વિરલ વિભૂતિ સંત, ધીર ગંભીર એમનો સ્વભાવ, આજે સત્સંગનો વ્યવહાર કેવડો મોટો, કચ્છ સત્સંગ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સૌથી વિશાળ એક અંગ છે આ કચ્છ સત્સંગ.
સમગ્ર કચ્છની અંદર, દેશ વિદેશની અંદર, બધી જગ્યાએ આવડો મોટો સત્સંગ, એનો આખોય જે સત્સંગનો વ્યવહાર કહેવાય એ પૂજ્ય મહંત સ્વામી સંભાળે. કેટલી ઉપાધિ હશે તમે કલ્પના કરો. તમે તમારા એક ઘરનો વ્યવહાર છે એના થકી કંટાળી જાઓ, પણ આખા કચ્છ સત્સંગનો વ્યવહાર, કેટલા નાના મોટા પ્રશ્નો આવે, બધા પ્રશ્નો સાંભળવા, એનું યથાયોગ્ય કોઈનું મન ન દુખાય એવી રીતે સમાધાન કરીને આપવું, સંતો હરિભક્તો સૌ કોઈને રાજી રાખવા, અને આટલી ઉપાધિની વચ્ચે પણ તમે સ્વામીનું આખું જીવન તપાસી લો. આજ દિવસ સુધી સ્વામીના જીવનમાં એક પણ દાગ લાગ્યો હોય તો તમે વિચાર કરો. નહીંતર વ્યવહારમાં પડ્યા પછી છાંટા ઉડ્યા વિના રહી ન શકે, પણ સ્વામીના જીવનની અંદર એક કાળો દાગ આપણને જોવા નહીં મળે. આવડું ઉચ્ચ શુદ્ધ જીવન, આટલો વ્યવહાર છતાં પોતાના જીવનની અંદર મહારાજનું ભજન કરવામાં નિયમિતતા, કે દરરોજ સવારે વહેલા ઉઠી 2 વાગે સ્વામી ઉઠી જાય, 3-3 કલાક સુધી સતત ભજન કરે, તમે વિચાર કરો. આવડી ઉપાધિની વચ્ચે આવડો શાંત રહેવું એટલે કેમ રહી શકે? મનને સ્થિર કરી રાખવું. તમે કલ્પના કરો, આપણે આટલો અત્યારે ઉત્સવ કર્યો તો રાતે હુતા હુતા વિચાર આવે, કાલે આમ કરવાનું છે, આ કરવાનું, ઊ કરવાનું, તે કરવાનું, રહી નથી શકાતો. તો આવડો મોટો સત્સંગનો વ્યવહાર, તો એને કેટલા પ્રશ્ન આવે, છતાંય રોજ નિયમિત 3-3 કલાક આવડી મોટી અવસ્થા, દરરોજ સવારે પ્રભાતીય બોલી મહારાજની સેવા કરે, વર્ષોથી પાછા ભણેલા એમના ગુરુ મહંત સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી પાસેથી સ્વામીએ સંસ્કૃતનો બહુ મોટો અભ્યાસ કર્યો, સ્વામી ખૂબ કથા પારાયણો કરીને પણ સત્સંગને પોષ્યો છે, અને અત્યારે આવડી મોટી ઉંમર છતાંય પણ દેશ વિદેશની અંદર જ્યાંથી સત્સંગ માટેથી ને સ્વામીનો બોલાવો આવે તો સ્વામી ક્યારે હરિભક્તોને ના નથી પાડતા. ગમે એટલું શરીરને કષ્ટ આવે, કષ્ટ સહન કરીને પણ હરિભક્તો કેમ રાજી થાય, એવો જ સ્વામીનો પ્રયત્ન. આટલું કાર્ય કર્યા પછી પણ નિરાભિમાની, બહુ મોટું આ છે હો, સામર્થ્ય આવી જાય પછી જે ઝરણ ઝાલે ને એને સાચા સંત કહેવાય. તર લાખો મનુષ્યો આજે સ્વામીના વચનને ઝીલે છે, છતાંય લેશ માત્ર અભિમાન નથી આવતો. માત્ર પોતે નરનારાયણ દેવના પ્રતિનિધિ બની અને સૌ કોઈને ભગવાન નરનારાયણ દેવને વિશે નિષ્ઠાવાન બનાવે, આવા સંત દરરોજ ભજન કરે, દરરોજ સવારે સ્વામી સર્વ મંગલનો પાઠ કરે, શિક્ષાપત્રી આખી એનો સ્વામી પાઠ કરે, ધર્મની અંદર એવી દ્રઢતા, મુસાફરી કરે, ઘણી વખત ઓસ્ટ્રેલિયા, લંડન, યુકે જવાનું થાય, 20-25 કલાક સુધીની ટ્રાવેલિંગ હોય તો પણ ક્યારે પ્લેનમાં બેઠા પછી અન્ન જળ ગ્રહણ ન કરે. અંતર શરીરની પરિસ્થિતિને જોતા આજે કદાચ ધર્મમાં શિથિલ થઈ જવું હોય તો કોઈ ના ન પાડે, પણ પોતાને સ્વયંને સ્વધર્મની એટલી દ્રઢતા કે હું અત્યારે કઈ પદ ઉપર છું, આટલો સંતો આટલા ભક્તો એ સૌ કોઈને ધર્મમાં વર્તાવવા માટે સ્વામીનું જીવન અતિશય ધર્મયુક્ત, ગમે એટલું કષ્ટ સહન કરીને પણ ધર્મ ક્યારે જતો ન કરવો, ધર્મનું પરિપૂર્ણ પાલન કરે, નાહી ધોઈ પવિત્ર થઈને પછી જ અન્નજળનો ગ્રહણ કરે, આવા વિરલ વ્યક્તિ સંત ભક્તો. આપણે ધન્ય ભાગ્યશાળી છીએ કે આવા મહંત સ્વામીની નિશ્રાની અંદર રહી અને આપણને ભગવાન ભજવાનો એક અવસર મળ્યો છે. આવા જ અનેક સંતો આપણી સભામાં છે. પૂજ્ય દેવકૃષ્ણ સ્વામી, જો યોગ મૂર્તિ અત્યારે પણ બેઠા છે તો કેવા એક યોગી પુરુષ જેવું જ એનું જીવન, નિયમિત જીવન, જેવી રીતે યોગી પુરુષો પોતાનું જીવન જીવે એવી જ એવું જ જીવન. જ્યારથી સાધુ થયા ત્યારથી સ્વામીનો એક રેણીપણો અને સત્સંગની અંદર દિન પ્રતિદિન ચડતો ને ચડતો રંગ, મહિમા સભર જીવન, એ નાનામાં નાના સંત, નાનામાં નાના હરિભક્તો એનો બહુ મહિમા સમજે. અને હેત ભર્યું સ્વામીનું હૈયું, સૌ કોઈને પ્રેમથી બોલાવે. આપણે સ્વામીને દર્શન કરવા માટે જઈએ તો નાના સંત હોય તો સંત શિરોમણી કહીને સ્વામી બોલાવે, તમે ભક્તો કોઈ દર્શન કરવા માટે જાઓ તો આવો ભક્ત રાજ એ કહી અને સ્વામી આપણને સંબોધીને બોલાવે. કેટલો બધો નાના વ્યક્તિ પ્રત્યે પણ આદર ભાવ, જેટલા પોતે મોટા હોય એટલો એ બીજાને મોટા કરી શકે એવા વડીલ સંત ધર્મમાં વર્તે વર્તાવે. અને એમની બહુ મોટી સત્સંગની અંદર સેવા છે કે પવિત્ર સંતોનું નિર્માણ. અત્યારે ભુજ મંદિરની અંદર સૌથી મોટામાં મોટું સંત મંડળ પૂજ્ય દેવકૃષ્ણ સ્વામીનું છે,
અને નાનામાં નાના એના સંતો તમે જોશો ને ભક્તો તો અતિશય ધર્મની વિશે ચુસ્ત નિયમ ધર્મનું પરિપૂર્ણ પાલન કરે ધર્મ મર્યાદામાં રહી પંચવર્તમાની દ્રઢતા આવા ઉજ્જવળ સંતો આપણને કચ્છ સત્સંગને ભુજ મંદિરને પૂજ્ય આ દેવકૃષ્ણ સ્વામી આપ્યા છે. એ સંત સાધુતા સભર એનું જીવન સમજણનું અંગ કે ગમે એવું કોઈકની નાના સંતોની મોટાની ગમે એવી કદાચ કંઈક નબળી ક્રિયા દેખાઈ જાય તો એ સમજણે કરીને સવળી કરી શકે, ક્યારેય કોઈનો અવગુણ ના આવવા દે, હંમેશા ગુણ જ ગ્રહણ કરે. આવડા મોટા સંત છતાં પણ નાનામાં નાના કોઈ હરિભગતનો ક્યારેય દ્રોહ ન થવા દે, કોઈનો અવગુણ ન લે. વ્યવહારની અંદર પણ સ્વામી એટલા કુશળ, ગમે એવું કાર્ય કરવું હોય તો 5 વાર વિચાર કરે અને પછી કાર્ય કરે, ઉતાવળા થઈને ક્યારેય કામ કરે નહીં. વ્યવહારમાં છે છતાંય પણ વ્યવહાર થકી નિર્લેપ છે અને વ્યવહાર ક્યાંય અડ્યો નથી. પોતાનું ભજન કરવાની અંદર ઈ સજાગ, દરરોજ સવારે 1-1.5 વાગે ઉઠી જાય, સતત 3 કલાક સુધી ભજન કરે, ધ્યાન કરે મહારાજની મૂર્તિનું, આવા સંતો ઈ આપણને અત્યારે સંતસભાની અંદર દર્શન આપે છે. સ્વામીની બાજુમાં જ રામ સ્વરૂપ સ્વામી વિરાજમાન છે. એ રામ સ્વરૂપ સ્વામીને કથા વાર્તાનો અંક, ઓમ હાવ એકદમ બાળક જેવા સંત, બીજું કોઈ માન મોટાઈ કે એવી કોઈ જરૂર નહીં. સભાની અંદર 1 હરિભગત હોય, 2-5 હોય કે 1000 હરિભગત હોય, સ્વામી એવા જ ભાવથી કથા વાર્તા સંભળાવે. આજે ભુજ મંદિરનો સભા મંડપ એની અંદર કથાનો અખાડો જમાવીને સ્વામી બેઠા છે અને વર્ષોથી સ્વામી ભુજ મંદિરના સભા મંડપની અંદર કથા કરે છે. ભલે આંખેથી ઓછું દેખાય છતાંય પણ વાંચન કરી કરી કરીને અભ્યાસ કરે અને સ્વામીનો એક જ સ્વભાવ, વ્યર્થ કાલોન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના, ભગવાનની ભક્તિ કર્યા વિના વ્યર્થ કાળ જવા જ ન દેવો, એનું આખું જીવન ભક્તિમય દયાળુ સ્વભાવ. નાના મોટા કોઈ સંતો આવે, બાળકો આવે, એને પ્રેમથી બોલાવે અને વર્ષોથી સ્વામી ફરાળ કરે છે, હે અન્નાજ જમતા નથી, આવું તપ પરાયણ એનું જીવન. પછી નારાયણ વલ્લભ સ્વામી છે, એ પણ ઉત્સવ સમયા હોય એની અંદર રસોડાની બહુ મોટી સેવા કરે, ભુજમાં પાકશાળા, અન્નકૂટના થાળ, બાંધકામની સેવા. અત્યારે નારાયણ પર ગુરુકુળના પ્રમુખ તરીકે બહુ મોટી જવાબદારી સ્વામીના શિરે છે અને ભજનની અંદર પણ એટલી નિયમિતતા. બધા સંતોને થોડો થોડો પરિચય આપું, તમે ઓળખતા જાજો, બરોબર ને? પછી શાંતિ પ્રિય સ્વામી, ઓ પહેલી લાઈનમાં સૌથી છેઠે છેલ્લે બિરાજમાન, જેવું નામ એવા જ સ્વામીના ગુણ. શાંતિ પ્રિય, શાંત સ્વભાવ સ્વામીનો, અને એ પણ વહેલા ઉઠી જાય, 2-2.5 વાગે ઉઠીને ભજન કરે, સૌની સાથે પ્રેમ ભર્યો વ્યવહાર. એ છેલ્લા ઘણા વર્ષોથી ફરાળ કરે અને સ્વામીની એક સત્સંગમાં બહુ અજોડ સેવા છે, એ ગોપનીય. પ્રખ્યાત બીજા થાય પણ બેકગ્રાઉન્ડમાં સ્વામી, તમને ખબર હોય ફિલ્મની અંદર તમે બધા ઓળખો એક્ટરને, પણ વાસ્તવિકતા એ ઓળખો ડાયરેક્ટરને. એમ સંતો માટે સ્વામી સ્વયં પોતે શાસ્ત્રનું અધ્યયન કરે અને એ નાના નાના સંતો ભણી ગણીને તૈયાર થતા હોય તો એ કથા વાર્તા કેવી રીતે કરી શકે, એના માટે સ્વામી લેખન કાર્ય કરે અને સ્વામીની હાથે લખાયેલા ભાગવતના ગ્રંથો, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, શિક્ષાપત્રી, ભાષ્ય, વાસુદેવ મહાત્મ્ય, આવા અનેક ગ્રંથો કે જેને આધારે નાના નાના સંતો કથા વાર્તા કરીને તમારી સામે ભગવાનના મહિમાનું ગાન કરે છે, તો આ બેકગ્રાઉન્ડમાં રહી અને સ્વામી બહુ મોટી સાહિત્યની સેવા સંતો સુધી પહોંચાડે છે, સત્સંગની અંદર આપે છે. એવા જ અદ્ભુત ચરણ સ્વામી, શાંત મૂર્તિ, એ સ્વામી ક્યારેય પણ ઊંચે સાદે ક્યારે બોલે જ નહીં, બસ પ્રેમથી સેવાનું અંગ. પાકશાળામાં, ગૌશાળામાં ગાયોની સેવા, વાડીની અંદર ઠાકોરજી માટે ફૂલ, અનાજ વગેરે, અને નિરાભિમાની સ્વભાવ, ગમે એટલી સેવા કરે પણ અભિમાન નહીં, પોતે નિષ્કામ ભાવથી સેવા કરે, વહેલા ઉઠી ભજન કરે. ભગવત જીવન સ્વામી, તમે બધા સ્વામીને ખાસ ઓળખો જ છો. એ સ્વામી તમે અત્યારે અમારી સાથે અહીંયા કને વહેલા આવી ગયા હતા, આપણે બધા સાંજે સેવા કરતા હોઈએ, હુવા જઈએ ત્યારે સ્વામી ભજન કરવા માટે આવી જાય, 1 વાગે ઉઠીને સ્વામી ભજન કરવા માટે આવી જાય અને ભજન કરે, અને વ્યવહારમાં પણ એટલા કુશળ, મહાન સ્વામીની આજ્ઞામાં રહી અને આજે મહાન સ્વામીના એમ કહી શકાય કે જમણા હાથ તરીકે ભુજ મંદિરનો વ્યવહાર સ્વામી હલાવી રહ્યા છે.
મહાન સ્વામી જેમ કે એ પ્રમાણે સ્વામી કરે ને એમાં ભક્તો ખાસ આપણા માટે તો અતિશય એ મહિમાવંત સંત કે ઓસ્ટ્રેલિયાના લગભગ જેટલા આપણા ચાર મંદિરો છે એની પાછળ સ્વામીએ બહુ મોટી મહાન સ્વામીની સાથે રહીને મહેનત કરી છે અને આપણને બધાને ભજવા માટે આવું બધું સરસ મજાનું મંદિર બનાવી આપ્યો. ખાલી વ્યવહારમાં કુશળ એમ નહીં, વચનામૃતનો પણ સ્વામી બહુ સારો અભ્યાસ કર્યો, ઊંડું જ્ઞાન. મોટા મોટા વિદ્વાનો પણ વચનામૃત ઉપર જેવી વ્યાખ્યા ન કરી શકે એવી પૂજ્ય ભગવત સ્વામી વચનામૃત ઉપર વ્યાખ્યા કરી શકે અને અતિશય પ્રેમાળ સ્વભાવ. અમે નાના નાના સંતો હોઈ તો એ સ્વામી સાથે હાવ હળી મળી જાય એટલો બધો આમ જે કહેવાય ને ખોટો ભય, એ ખોટો ભય સ્વામીનો લેસ માત્ર કોઈને લાગે નહીં. સંતોથી કાંઈ નાની મોટી ભૂલ થાય તો સ્વામી એને પ્રેમથી સમજાવે, હલાવી ન લે કે આ ગમે એમ કરો એમ નહીં, પ્રેમથી એને સમજાવે, એને ટોકે પણ ક્યારે એને ઝાટકી નાખે અને તિરસ્કાર કરી નાખે એવો સ્વભાવ સ્વામીનો બિલકુલ નથી. અને સ્વામીનો સૌથી મોટો એક ગુણ અને એનો એટલો જીવન સમર્પિત કે આ ભગવાન નરનારાયણ દેવને વિશે નિષ્ઠાવાન ભક્તો એ કેમ રાજી થાય એને રાજી કરવા માટે સ્વામી પોતાના શરીર સામે પણ જોતા નથી એવો સ્વામીને તાન છે. પછી આપણા ઈશ્વર સ્વરૂપ દાસજી સ્વામી ભુજની અંદર એક વિરલ વિભુત્વ ધરાવનાર સંત છે. 200-225 સંતનો સમુદાય પણ બધાએ સંતોની અંદર એક આમ ઉપર ઉઠી આવે એવી ઉમદાજીની સાધુતા, તપસ્વી જીવન, એમ કહી શકાય કે તપની સ્વયં મૂર્તિ હોય એવા એ સંત. જ્યારથી સાધુ થયા ત્યારથી આજ દિવસ સુધી એમણે ક્યારે અનાજનું ભક્ષણ કર્યું નથી, અનાજ સામી જમ્યા નથી, ફરાળ જ કરે, એમાંય લિક્વિડ જ વિશેષ. સવારે ઉઠી અને સ્વામી ભજન કરે. કેટલા વાગે ઉઠે ખબર તમને? 2 વાગે ઉઠી જાય. 2 વાગે ઉઠી અને સ્વામી ભજન કરે, 1 કલાક સુધી તપની માળા કરે. તમે વિચાર કરો, 1 પગે ઊભા રહીને 1 કલાક સુધી માળા કરે. આપણે કેટલી વાર કરીએ? 2 મિનિટે નથી થઈ શકતી. 500-500 ધનવત કરે. આપણે અહીંયા કને જોતા શું ગમે એવી પ્રાર્થના સ્તુતિ ચાલુ હશે, સ્વામીના ધનવટ સતત ચાલુ જ હશે. આટલો સુકલકડી સ્વભાવ છતાંય પણ આટલો બધો પરિશ્રમ કરીને મહારાજને રાજી કરવા માટે તપ કરે. શાસ્ત્રોનું ઊંડાણપૂર્વક અધ્યયન, સંતોને શાસ્ત્રોનો અભ્યાસ કરાવે. આજે ભુજ મંદિરથી જેટલું સાહિત્ય પ્રકાશન થાય છે એ બધાએ સાહિત્ય પ્રકાશનની અંદર સ્વામી સંશોધન એટલે પ્રૂફ રીડિંગ તરીકેની બહુ મોટી સેવા આપે છે. સારી એવી કથા વાર્તા કરે અને ભગવાનને વિશે પ્રગટ ભાવનાઓ, આ બહુ મોટો સ્વામીનો ગુણ છે. ભગવાનને વિશે પ્રગટ ભાવના, એ ક્યારેય ભગવાનને વિસરી જ ન શકે. એની હરેક ક્રિયા છે એ ભગવાનની સેવામય જ હોય. ભગવાનને માટે થાળ બનાવવામાં સ્વામી તત્પર, ભગવાનના શ્રૃંગાર કરવા વગેરે વિશે એમ કહેવાય નકશિક સાધુતાની મૂર્તિ સમાન આવા સંત દિવ્ય દ્રષ્ટિ, ક્યારે કોઈનો અભાવ અવગુણ ન લે. ગમે એવો હોય હલકો જીવ કદાચ તોય એનામાંથી ગુણ ગ્રહણ કરી લે. નિયમ નિશ્ચય અને પક્ષની દ્રઢતા, એની અંદર લેશ માત્ર કાંઈ નબળું હલાવી ન લે. અને સાથે સાથે સ્વામીને ચિત્રકળાની અંદર પણ નિપુણતા છે. જે આપણા પેન્ટર સ્વામી છે એની સાથે રહી અને સ્વામી ચિત્રની પણ સારી એવી સેવા કરે છે. ભક્તો, આવા ઘણા બધા સંતો આપણી સભાની અંદર વિરાજમાન છે. એક એક સંતો બધાએ પોતાના આગવા લક્ષણોથી યુક્ત છે. હમણાં ભક્તિ વિહારી સ્વામી કથા સંભળાવી, એ ઓલરાઉન્ડર અમારા સંતો. આ સેવા, ભજન, કથા વાર્તા કરવી, સંગીત પણ આવડે સ્વામીને, પણ માત્ર ઠાકોરજીને રાજી કરવા માટે ક્યારેક પોતે એકાંતમાં ભગવાનને સંભળાવે. જેમ ભગવાનની કોઈ આલોકમાં પ્રિયતમા પોતાના પ્રિયતમને રાજી કરવા માટે શૃંગાર ધારણ કરે, ગાયન કરે, એમ ભગવાન પુરુષોત્તમ નારાયણને રાજી કરવા માટે સ્વામી પોતે હાર્મોનિયમ પેટી લઈ અને ગાયન કરી ઠાકોરજીને રાજી કરે. એ પણ સ્વામી ચિત્રકળામાં નિપુણ છે. ચિત્ર ચિત્રી સંતોને પૂજામાં મૂર્તિઓ આપે, એની આલેખાયેલી પ્રતિમાઓ એને સંતો પૂજે છે. દેવચરણ સ્વામીની સાથે ગુરુકુળમાં જ રહી અને ત્યાં કને પણ લાઇટ પાણી વગેરે ઘણી બધી નાની મોટી સેવા કરતા હોય. પીપી સ્વામી ભુજ મંદિરની કોમ્પ્યુટરની બધી સેવા સંભાળે. ગોલોક વિહારી સ્વામી સંગીતની અંદર અતિશય માહિર, એ બહુ મોટી સેવા છે. આજે ભુજ મંદિરનો આવડો મોટો આપણો સત્સંગ, એની અંદર ઓડિયોની જેટલી કંઈ સેવા છે એ પૂજ્ય સ્વામી સંભાળે. આજે એક એક સીડીની અંદર
બધા કમ્પોઝિશન પાછળ કેટલા રૂપિયા ખર્ચાતા હોય, પણ આ સંતો સ્વયં પોતે એવા કાર્યો કરી અને એ પોતાની સેવા છે એ આપે છે. ગુરુકુળનો પણ સ્વામી સંચાલન કરે અને ભુજ મંદિરની અંદર એક પ્રોફેશનલ વક્તા તરીકેની ઇમેજ સ્વામીએ ધારણ કરેલી છે. છે આપણા કચ્છી પ્યોર, પણ એની ભાષા ઉપરનો એટલો બધો પ્રભુત્વ કે જ્યારે એ સ્પીચ આપે ત્યારે એક પ્રોફેશનલ સ્પીકર જેવી સ્પીચ આપે, એવી આલંકારિક આરોહ અવરાહથી યુક્ત જેવી સચોટ ખપે એવી જ એ કથા કરનાર એક વિરલ વ્યક્તિત્વ ધરાવનાર સંત. અને સખા ભાવ, બધા સંતોમાં અલગ અલગ ભાવ, સખા ભાવ એ તમે બધાને અનુભવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં સ્વામી ઘણી વખત આવી ગયા અને સૌની સાથે મિત્રવત સ્વામીનો વર્તન, મહારાજની સાથે આપણને કેવી રીતે જોડવા એ સ્વામીને સારી એવડી કળા આવડે. યુવક મંડળની અંદર પણ સક્રિય સંત યુવાનોને આજે આવા કળિયુગી વાતાવરણથી બચાવી અને ભગવાનમાં જોડે. બાજુમાં દેવચરણ સ્વામી, એનો પરિચય તો કદાચ નહીં આપવો તો હાલશે, પણ હજી એની અંદર કેટલી વિશેષતાઓ છે એના માટેથી ને સંતો આમ નોર્મલી એમ કહેતા હોય મેનેજમેન્ટ માસ્ટર માઇન્ડ. સમજ્યા તમે? હા, બધી પ્રકારનું જે મેનેજમેન્ટ કરવું એની આગવી સૂઝબૂઝ સ્વામીની છે. એમાંય અત્યારે વિશેષ જવાબદારી રામપર ગુરુકુળનો સફળ સંચાલન, ભુજ મંદિરની અંડરમાં 8-8 ગુરુકુળો ચાલે એનો સૌથી સારું, ચૂંકે બધાએ ગુરુકુળો સારા છે પણ સ્વામી પોતે બીજી ઘણી બધી જવાબદારીઓ સંભાળતા હોવા છતાંય એક સફળ ગુરુકુળનો સંચાલન કરે છે. આજે આપણું કશ્રી નંદાણદેવ યોગ મંડળ એ કેટલું વિશાળ છે એની અંદર સક્રિય સંત મુખ્ય કહી શકાય એના બધા આયોજનો કરવા, આજે આટલો બધો ટેકનોલોજીનો યુગ એમાં યુવાનો કેવી રીતે આપણી સાથે જોડાય, ભગવાનમાં જોડાય અને એને કેમ મજા આવે એવા અવનવા આયોજન કરવા, એને પહોંચી વળવું, નાના નાના સંતોને કેવી રીતે એની આવડત પ્રમાણે સેવા આપવી, એને આગળ વધારવા, આવી રીતે એ સ્વામીનું કાર્ય. અને એક એમનો વિશેષ આગ્રહ કે કચ્છનો હરિભગત હોય તો એ ભુજ નરનારાયણ દેવને વિશે નિષ્ઠાવાન હોવો જ જોઈએ, આવો અતિશય સ્વામીનો આગ્રહ. અત્યારે લંડનની અંદર ગુરુકુળ બનાવવાનો પૂજ્ય મહંત સ્વામી સંકલ્પ કર્યો છે તો એની સંપૂર્ણ જવાબદારી પૂજ્ય દેવસ્વામીને આપેલી છે. એ કામ સરળ નથી, બહુ અઘરું છે, છતાંય પ્રયત્નપૂર્વક સંતો કરી રહ્યા છે. ઘનશ્યામ પ્રસાદ સ્વામી, લંડનની વાત આવી, એ લંડન ઓલ્ડામથી થયેલા છે. સુખી પરિવાર, બધી રીતે વેલ એજ્યુકેટેડ હતા, છતાંય સંસારનો ત્યાગ કરી અને પોતે સાધુ થયા. સાધુ થઈને પણ સંસ્કૃતનો બહુ મોટો અભ્યાસ કર્યો. મહાન સ્વામીના શિષ્ય તરીકે છે, મહાન સ્વામીની સેવા કરે. પીપી સ્વામીને ઘનશ્યામ પ્રસાદ સ્વામી બંને સંતો વારાફરતી પડછાયાની જેમ સેવક બની અને સેવા ધર્મ બજાવો એ સામાન્ય વાત નથી. બંને સંતો પૂજ્ય સ્વામીને રાજી કરવા માટે પોતાનું મનગમતું મૂકી અને સ્વામી જેમ કહે એ પ્રમાણે સેવા કરે છે. અને ભજનના ખટકાવારાઓ ઘનશ્યામ પ્રસાદ સ્વામી ભેગા ભણ્યા એટલે થોડોક અનુભવ, ભલે નિયમિત ઓછું થતું હશે પણ ગમે એટલું હોમવર્ક હોય, લેસન હોય, પણ ભજનનો એટલો ખડકો, મોડી રાત્રે ભલે પથારીમાં બેસીને પણ નિયમપૂર્વકનો સ્વામી ભજન કરે. અત્યારે તેઓ યુકેની અંદર યોગ મંડળની અંદર જોડાયેલા છે. આપણા કથાના બીજા વક્તા વેદાંત સ્વરૂપ સ્વામી, એ કેવા, બેંગ્લોરમાં રહીને અંગ્રેજીનો અભ્યાસ કર્યો. હા, મૂળ લંડનથી નથી, આપણા ગુજરાતી કચ્છી, પણ બેંગ્લોરમાં રહીને અંગ્રેજીનો ઘણા વર્ષો સુધી અભ્યાસ કર્યો, કથા વાર્તા કરી અને ગુરુ આજ્ઞા પ્રમાણે વર્તું એ વેદાંત સ્વામીનો સ્વભાવ. ભગવદ્ જીવન સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા, સ્વામીએ જેમ કીધું એમ કર્યું એટલે અત્યારે સ્વામીની બહુ પ્રગતિ થઈ. કથા વાર્તાએ કરીને દેશ વિદેશની અંદર ખૂબ હરિભક્તોને રાજી કર્યા. સંતોની સેવા ગમે એટલું વાંચન હોય છતાંય સંતો કે આ કામ કરી નાખો તો કરી નાખે, રસોઈ પાણી ભંડારની બધી જગ્યાએ સેવામાં એને વિશે ગુરુ ભક્તિ અજોડ છે. હરિભક્તોને રાજી કરવાનો તાન, રમૂજી સ્વભાવ, કથાએ કરે, ક્યારેક ક્યારેક સત્સંગ ડાયરા કરીને હરિભક્તોને રાજી કરે અને એ પણ દેવસ્વામીની સાથે લંડનના ગુરુકુળ બાંધકામની અંદર સ્વામી સાથે છે. નરનારાયણ સ્વરૂપ સ્વામી, એ એવા સંત છે, એ ગુરુ સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ભુજ મંદિરના વડીલ સંત છે નિષ્કામ ચરણ સ્વામી, મોટી ઉંમર છે. ભુજમાં સ્થાનિક સંત હોય કે બારે અવર જવર ન કરતા હોય તો એની સેવા માટે ત્યાં બેસીને રહેવું એ સામાન્ય વાત લાગે તમને?
પોતાનો જે અત્યારે આવડી સદી હરણફાળ જમાનો મોજ શોખ બધા મૂકી બારે ફરવાનો મૂકી અને ગુરુની સાથે રહેવું, સમયે સમયે સ્નાન ઇત્યાદિ ક્રિયાઓ કરાવી ભોજન જમાડવું વગેરે એ ગુરુની સેવામાં છે. અત્યારે માન સ્વામીની આજ્ઞાએ કરીને સ્થાનિક ભુજ મંદિરની લાઇટ પાણીની સેવા સ્વામી સંભાળે છે. ઉત્સવ સમયા થાય ત્યારે મંડપ વગેરે ડેકોરેશન, અને દેવચરણ સ્વામી કાલે કીધું હતું કે આઈટી વિભાગ ભુજ મંદિરનો કે બધું કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇનિંગ કરવી વગેરે વગેરેમાં પણ સ્વામી માહિર છે. કપિલ મુનિ સ્વામી ઘણા સમયથી અહીંયા છે, તમે સ્વામીના સ્વભાવથી હવે તો વાકેફ થઈ ગયા છો, બધી કળામાં નિપુણ. માત્ર ખાલી તબલા વગાડે એમ નહીં, આ વ્યાસાસન ઉપરથી કથા પણ આપણને સંભળાવશે. અને પહેલાં તમે સેવા માતા ન કહી એક દિવસ કથા પણ સ્વામી સંભળાવી હતી, બહુ સરસ કથા સંભળાવી હતી. તો તબલા વિશારદ છે અને સ્વામી ભણ્યા, ખૂબ અભ્યાસ કર્યો. જોકે પૂર્વનો સ્વામીને જ્ઞાન છે તબલા વિશે, અને આ વખતે ખૂબ જાજી મહેનત કરી ભણ્યા, અને જેથી ભણતા તેથી આખા કચ્છમાં પહેલો નંબર લઈ આવ્યા. ભુજ મંદિરનું ગૌરવ છે, સમગ્ર કચ્છની અંદર તબલા વિશારદમાં સ્વામી પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા. અત્યારે યુવક મંડળના માધ્યમથી મુંબઈ જેવો કેવો વિસ્તાર હાઈફાઈ જમાનો, જ્યાં કને હાઈફાઈ લાઈફ છે, ત્યાંના યુવાનોને ભગવાનને વિશે જોડવાનું બહુ મોટું કામ કરી સત્સંગ વિકસાવે છે. અને જેમ યુવક મંડળના વડીલ સંતો છે એ કહે એ પ્રમાણે જ કરે, પોતાનો મનનો ધાર્યો ખેંચતા જાય એવું નહીં, જેમ સંતો કે એટલું કરે. કથા વાર્તામાં હોશિયાર, વ્યવહારમાં કુશળ, અવનવા આયોજન કરવામાં કુશળ, અને સત્સંગનો ઇતિહાસ જાણી, અને એ કોઈક ખોટે માર્ગે જાતો હોય તો એને સચોટ સત્સંગનો ઇતિહાસ કહેવાની અંદર પણ સ્વામીને બહુ ઈચ્છા અને સત્સંગના ઇતિહાસને જાણવામાં રુચિ. દિવ્ય મુનિ સ્વામી, એનું જીવન દિવ્ય, નિર્માની સ્વભાવ, ભજનિક સંત, 3 વાગે ઉઠી જાય, રોજ ભજન કરે, અને વર્તમાનની દ્રઢતા, પંચવર્તમાન સાધુના એમાં ક્યાંય ફેર આવવા દેવો નહીં. સાધુતા સભર જીવન અને અંતરવૃત્તિ, પારકી પંચાત ને બીજા શું કરે છે, ના જોવે, ના સાંભળે, ના ઈચ્છા રાખે, બસ માત્ર મારે શું કરવાનું છે, હું શું કરવા સાધુ થયો, મારું કર્તવ્ય શું, એટલો વિચાર કરીને પોતાને જે કરવાનું છે એ કાર્ય કરવામાં અતિશય કુશળ, એટલે આત્મકલ્યાણ સાધી લે એવા એ દિવ્ય સંત દિવ્ય મુનિ સ્વામી. ભજન પ્રકાશ સ્વામી, એનો પણ નામ એવા ગુણ, ભજન કરી અને ભગવાનને, સંતોને, હરિભક્તોને રાજી કરવા. જેમ સ્વામી વાત કરી, હજી અભ્યાસ ચાલુ છે પણ અત્યારથી કીર્તનોનો કમ્પોઝિશન કરે. આપણી પણ મેલબર્ન મંદિરની સીડી હમણાં જ વિમોચન થશે, એની અંદર ઘણા કીર્તન સ્વામી પોતે કમ્પોઝ કરેલા છે, ગાયન કરેલું છે એવા સંત. નહીંતર આજે એક ખાલી કલ્પના કરો કે એનો જે સુમધુર સ્વર છે, એનો જે સંગીત કળાની અંદર જ્ઞાન છે, એવો વ્યક્તિ કદાચ કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર જાય તો પોતાની નામના કરી શકે, કરોડો રૂપિયા કમાઈ શકે, એટલી પોતાની સામર્થ્ય હોવા છતાંય બધું પોતાની હોશિયારી આવડત એ સત્સંગને માટે સેવામાં વાપરે છે. એવા ભજન સ્વામી, હસતો ચહેરો તમે ક્યારેય ને ઉદાસ નહીં જુઓ, એના દર્શન થાય ને તો ઉદાસીનતા આપણી ટળી જાય એવો એનો હસતો ચહેરો, રમૂજી સ્વભાવ, નિખાલસતા ભરી છે જીવનમાં. અને ગમે એમ કરો એને ક્યારે કોઈનો અવગુણ અભાવ ના આવે, ને સૌની સાથે મિત્ર ભાવ બહુ મોટો ગુણ, અને બધાની સાથે હળી મળીને રહે એવો એ સંતનો સ્વભાવ. રામકૃષ્ણ સ્વામી છે સભામાં, એનો જીવન પણ એટલો જ તપસ્વી જીવન, વધારે વ્યાખ્યા ન કરું તો ઈશ્વર સ્વામી, દેવકૃષ્ણ સ્વામી વગેરે સંતોનું જેવું જીવન છે એના જેવું જ સ્વામીનું જીવન. એ પણ સવારે ઉઠીને 1 કલાક સુધી તપની માળા કરે, 3:30 વાગે ઉઠી જાય, અને શરીર સ્થિર. ભક્તો એટલો તમે જોજો, જેનું શરીર સ્થિર હશે અર્થાત કે એનું મન સ્થિર હશે, જ્યાં સુધી મન શરીર સ્થિર ન થાય ત્યાં સુધી મન સ્થિર થતું નથી, અને મન સ્થિર થાય તો જ શરીર સ્થિર રહી શકે. એટલે મન અતિશય સ્થિર, શાસ્ત્રનું ઊંડું ચિંતન, યુકેની અંદર યુવક મંડળ દ્વારા યુવાનોને સાચી રાહ બતાવે, અને નિખાલસતા એનો બહુ મોટો જબરો ગુણ છે. અજાત શત્રુતા સંતને, કોઈને વિશે ક્યારે એને શત્રુભાવ આવે જ નહીં. એવા જ આપણા ધોરે કપડે સંત છે એવા પાર્ષદ ખીમજી ભગત, કેન્યાથી પોતે આવ્યા છે, બહુ ઊંચ અભ્યાસ કરેલો છે ભગતે, આવ્યા હતા સાધુ થવા માટે, પણ એમના ગુરુ સદગુરુ શ્રીહરી સ્વામી અને માન સ્વામી એમને કીધું કે તમે કોઠારની સેવા સ્વીકારો તો પોતાના મનનું મૂકી અને સંતોના વચનને આખી વચને પોતાનું જીવન આખું સમર્પિત કરી દીધું, અને તોય પોતે કોઠારી બન્યા,
વ્યવહારની અંદર લાગ્યા, પણ આત્મકલ્યાણને માટે અમને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. નહીતર નોર્મલ આપણી એવી પરંપરા કે સાધુ થાય એને કથા કરવાની હોય અને એને ભણવાની જરૂર પડે, પણ ભગત તેમ છતાં સંસ્કૃતનો બહુ મોટો ઊંચ અભ્યાસ કર્યો. શેના માટે? આત્મજ્ઞાન, આત્મસંતોષ માટે. એટલે વિદવત્તા એની અંદર ભરેલી છે. અજોડ વાંચન, આટલો બધો કોઠારનો વ્યવહાર છતાંય પણ નિયમિત રીતે ભગત બબે ચાર ચાર કલાક સુધી વાંચન કરે, એવરી ડે યોગની સાધના કરે એવરી ડે, અને યોગ મંડળની પ્રવૃત્તિ સ્થાનિક ભુજમાં બેસી અને જે સંતો છે એની સાથે રહી અને આપણું યોગ મંડળ કેમ સક્રિય બને, યુવાનોનું સંગઠન થાય એના માટેથી અવનવા આયોજન કરે, એ સિસ્ટમેટિક થીમ મુજબ આવી બધી સૂઝબૂઝ ભગતની અને ભુજ મંદિરને વિશે નરનાળદેવને નિષ્ઠાવાન યુવાનો તૈયાર કરે. સાથે સાથે ગોલોક સ્વામીની સાથે માનકુવા જે સહજાનંદ ગુરુકુળ ત્યાંકની ઇંગ્લિશ મીડિયમ ડિપાર્ટ છે એ પણ ભગત આખો સંભાળે છે. આવી રીતે અત્યારે આપણે અહીંયા કને ટોટલ 20 સંતો અને એક ખીમજી ભગત પધાર્યા. આ બધાએ સંતો આવા આવા ગુણોથી યુક્ત છે ભક્તો. આવી દિવ્ય દ્રષ્ટિ આપણે સંતને વિશે થાય ત્યારે એ વાસ્તવિકતાએ એ સંત આપણને મળ્યા કહેવાય. એટલે આવો મહિમા તમે બધાએ સંતોનો સમજજો, વાસ્તવિકતાએ સંતના સ્વરૂપને ઓળખજો, ત્યારે એ સંત આપણને મળ્યા કહેવાશે. અને એવી રીતે જ્યારે આપણને સંત મળશે ત્યારે સમજો કે આપણું પરમ કલ્યાણ થઈ ચૂક્યું છે. એટલે અત્યારે આ સંતો છે, દેવચરણ સ્વામી ગઈકાલે કીધું હતું કે પાવર બેંક લઈને ફરજો, જેટલો તમે ચાર્જ કરી શકો એટલો ચાર્જિંગ કરી લેજો. એટલે સંતનો સમાગમ, તમને જે સંતને વિશે રુચિ થાય આટલા દિવસોમાં બધા સંતોનો ચોક્કસ સમાગમ કરજો. આપણા ઉપર ભગવાન શ્રીહરિ અત્યંત રાજી થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સરસ, સ્વામીએ બધા સંતોનો પરિચય કરાવ્યો અને સંત મળ્યા કેને કહેવાય એની ઓળખાણ પણ કરાવી. દેહે કરીને મળવું એ મળવું નથી, પણ સંત કરીને સંતને ઓળખી અને એને સેવી લેવા એ મળવું કહેવાય. એ રીતે સમગ્ર વિસ્તારથી વાત વાલા ભક્તજનો પૂજ્ય સ્વામીએ કરી છે, એટલે જાજો વિસ્તાર નહીં કરીએ, બસ ધી પાવર સેશનની શરૂઆત કરીશું અને અત્યારે અહીં કથાને વિરામ કરીશું. બપોર પછી બરાબર 5 વાગે કથાનો શુભારંભ થશે, બરાબર 5 વાગે, અને કથા પૂર્ણ થશે 7 વાગે, અને 7 વાગે આપણે આરતી કરીશું. આરતી બાદ આજે બીજું કાંઈ છે નહીં પણ ભોજન પ્રસાદ છે. દરરોજ સાંજે બધાને ભોજન પ્રસાદ અહીં જ લેવાનો છે, કોઈ ભૂલે નહીં ભક્તજનો. દરરોજ પત્રિકામાં કદાચ નોંધ નથી, પણ બધાને ભોજન પ્રસાદ અહીં જ લેવાનો છે, દરરોજ સાંજની વાત છે. ત્યારબાદ ગુરુવાર એટલે કે થર્સડે, ફ્રાઈડે અને સેટરડે, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર 26, 27 અને 28 આ ત્રણેય દિવસ બપોરે પણ ભોજન પ્રસાદ અહીં જ પીરસાશે, મંદિરના કિચનમાં જ. એટલે આ વાતની ખાસ સર્વે હરિભક્તો નોંધ લે. જેવી રીતે અત્યારે વ્યાખ્યાનમાળા અંતર્ગત વાત કરી તેમ એક સરસ મજાની શીડીનું વિમોચન પણ આપણે આ ઉત્સવ અંતર્ગત કરીશું. દર વખતેના કમ્પોઝિશન કરતાં થોડું હટકે છે, જ્યારે એની વાત આવશે ત્યારે વિસ્તારથી કરીશ. પણ તમે ખૂબ સારો ઉમદા સંકલ્પ કરીને જે ભજન કર્યું છે એ ભજનને આજે આપણે લાસ્ટ સેશનના રૂપમાં નિહાળીશું. તો અહીં કથાને ભગવાનના મંગલમય નામઘોષની સાથે વિરામ થશે અને ત્યારબાદ પાવર સેશનના જે જે લીડરો હોય એ પોતપોતાની તૈયારી કરી લેજો અને પોતપોતાના સમય અનુસાર જે પ્રમાણે કીધેલું હોય તે આયોજન અનુસાર પોતપોતાના પાવર સેશન પૂરું કરવાનું છે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ 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 સ્વામી
આવી જાઓ પાવર સેશનના સંચાલકો. કીર્તન બોલશે ગોલક સ્વામી, કીર્તન બોલાવશે અને આ બાજુ કીર્તન પાવર ચાલુ થઈ જાય અને આ બાજુ દંડવટ પાવર ચાલુ કરવાનો છે. નવીનભાઈ દંડવટ. કીર્તન બોલાશે, તમારે દંડોટ કરવાના છે. અને દંડોટ કરતી કરતી કીર્તન બોલજો તો કાઉન્ટ થાય, કારણ કે 55,000 માંથી કીર્તનો બહુ થોડાક ઓછા થયા છે. કીર્તન થોડા ઓછા થયા, બાકી બધું પૂરું થઈ ગયું. કીર્તન પૂરું થઈ ગયું ના, ઓછા છે, ઘણા ઓછા થયા. જેમ બને એમ ઘણા બોલજો, લગભગ ચોપડી પૂરી કરવાની. કેવાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ગેરયાવો રે, એ મારા પૂરા કરવા કોણ હસીને બોલાવો રે. Yeah.
Purshottam Prakash
Oh,